સુરતમાં પોલીસે એક યુવકને ઠસડી ઠસડીને ઢોર માર મારી રૂપિયાની માંગણી કરી સ્થાનિકોનો હોબાળો સુરતમાં પોલીસે યુવકને ઠસડી ઠસડીને ઢોર માર માર્યો સુરત ઉધના પીસીઆર પોલીસ દ્વારા યુવકને માર મારતો હોવાનો સીસીટીવી સામે આવ્યા યુવકને રોડ પર ઘસડી લઈ જતો દબંગ પોલીસ જવાન સીસીટીવીમાં કેદ દેખાઈ રહ્યો છે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ કર્મચારી વિરુદ્ધ મંત્રી હર સંઘવીને રજૂઆત કરવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે સુરત સેના ભાંઠે વિસ્તારમાં આવેલ શિવશક્તિ નગરમાં મોડી રાત્રે યુવકો પોતાના ઘર નજીક જ એક રિક્ષામાં બેઠા હતા પોલીસની પીસીઆર વાહન આવતા યુવકોમાં દોડધામ મચી ગઈ હતી પોલીસ કર્મી બે યુવકને પકડી પડ્યા હતા યુવક અને પોલીસ વચ્ચે બોલચાલ થઈ હતી ત્યારબાદ યુવકોને પોલીસે મોર માર માર્યો હતો એટલું જ નહીં પરંતુ સીસીટીવી કેમેરામાં નજર પડે છે કે યુવકને રોડ પર જ ઘસીડીને દબંગ પોલીસ જવાન માર મારી રહ્યો છે પોલીસે પાસેથી પડાવી લેવાના આક્ષેપ કરાયા છે શક્તિનગરમાં રહેતો ભોગ બનનાર ભાવેશ રાણાએ જણાવ્યું કે અમે લોકો રિક્ષામાં બેઠા હતા અને અચાનક પોલીસની વાહન આવી અમને રિક્ષામાંથી બહાર કાઢતા હતા અમે ગભરાઈને દોડવા લાગ્યા હતા નીચે પડી જતા પોલીસે અમને પકડી માર માર્યો હતો જોકે આ યુવાનોને પોલીસને છોડી દેવા માટે વિનંતી કરી તેમ છતાં યુવાનોને પોલીસ મથકે લઈ જવાની વાત કરી હતી એટલું જ નહીં યુવાનોને મુક્ત કરવા પોલીસે દસ હજાર રૂપિયાની માંગણી કરી હોવાનો પણ ભોગ બનનાર આક્ષેપ કર્યો હતો સમગ્ર ઘટનાને લઈને શિવનગર સોસાયટીના રહેવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીની બહાર ટોળું કરી પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જ્યારે ભોગ બનનાર યુવકોએ સમગ્ર ઘટના બાબતે યુવકોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું તો બીજી તરફ દબંગ પોલીસ કર્મચારી વિરુદ્ધ સુરત શહેર પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે હવે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત